आज श्री राष्ट्रीय राजपूत करणी सेना की ओर से लव जिहाद के मुद्दे को लेकर जिला कलेक्टर शालिनी अग्रवाल को आवेदन पत्र दिया गया, जहां करणी सेना ने लव जिहाद पर कानून लाने की मांग की है। उनका कहना है, अभी विधानसभा का सत्र शुरू है, इसी में यह कानून लाया जाए और इसकी मंजूरी दी जाए। शहर के हरिपुरा गांव की सुशिक्षित हिंदू लड़की के विवाह के संबंध में अकोटा निवासी एक मुस्लिम लड़के ने इजाजत मांगी। इसी विषय पर करणी सेना ने आपत्ति व्यक्त की और बताया कि इससे पहले भी ब्राह्मण युवती के लव जिहाद के मामले में विवाद हुआ था और वडोदरा के साथ पूरे गुजरात में लव जिहाद के मामले बढ़ते जा रहे हैं, इसलिए उन पर काबू पाने के लिए श्री राष्ट्रीय राजपूत करणी सेना की ओर से राज्य के मुख्यमंत्री से इस पर कानून के लिए मांग की गई है। साथ ही में इस लव जिहाद पर मंजूरी ना दी जाए और दी गई मंजूरी को खारिज की जाए, ये भी मांग की गई है। आ एक आवेदन पत्र वडोदरा शहर ની હમણાં જ એક ઘટના બની છે અને એની પરમિશન માંગી છે હરિપુરા ગામની એક છોકરી હિન્દુ યુવતી જે શિક્ષિત છે બીએડ ભણેલી છે તો એને એક મુસ્લિમ યુવાન સાથે વિવાહ કરવાની એક મુસ્લિમ સમાજ તરફથી એ પરમિશન માંગી છે કે ખબર નહીં કે પ્રેશરમાં લઈને આ એક વિવાહ કરવાની એની પરમિશન તો એના એક વિરોધમાં એક આ એક આવેદન આપીએ છીએ અને સાથે સાથે એક માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ હમણાં વિનંતી એટલે એમનું એક સ્ટેટમેન્ટ હતું અને એમાં જણાવ્યું હતું કે લવ જિહાદનો કાયદો અમે ટૂંક સમયમાં લાવીશું, પરંતુ આજે જ્યારે આ ઘટનાઓ વધી રહી છે ત્યારે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને કલેક્ટરશ્રી દ્વારા અત્યારે આવેદન આપીને જણાવીએ છીએ કે અત્યારે જે સત્ર ચાલી રહ્યું છે આજે માર્ચમાં, એ જ સત્રમાં તાત્કાલિક ધોરણે બે દિવસમાં કાયદો લાવો અને અમલીકરણ કરો ને આ બધી મંજૂરીઓ રદ કરો, એવું એક આવેદન પત્ર આપો। આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। લવ જિહાદને જે કાયદો છે એ ગુજરાતમાં લાગુ પડવો જોઈએ, કેમ કે જો એ યુપીમાં થઈ શકતું હોય તો ગુજરાતમાં કેમ નહીં। એટલે અમે સીએમ સાહેબને આહ્વાન કરીએ છીએ કે જો ટૂંક સમયમાં આ જે કાયદો છે એ લાવવામાં નહીં આવે ગુજરાતમાં, તો આગળ અમે કડકના કડક પગલાં લઈશું અને તેનું જિમ્મેદાર પ્રશાસન હશે, અમે નહીં। તે સમયે અમે કંઈ પણ કરી શકીએ છીએ, એનું જે પણ કંઈ કાયદો લાવવા માટે અમારાથી થશે એટલું બધું કરીશું, કેમ કે આ હવે ઘણું વધી ગયું છે। દીકરીઓ અને જે પ્રમાણેના સમાજમાં જે પ્રમાણેનું દૂષણ ફેલાઈ રહ્યું છે એને અટકાવવા માટે હવે અમે કંઈ પણ કરીશું। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર। आज ही BRG न्यूज की मोबाइल ऐप Google Play Store और App Store से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।